રાજકોટમાં એસઓજીની ટીમની સતર્કતાના કારણે અઘટિત ઘટના બનતા અટકી ગઈ છે। રાજકોટના અક્ષર માર્ગ પર આવેલી એક સોસાયટીમાં રાત્રિના 8 વાગ્યાના અરસામાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી। આ વિસ્તારમાં ધાડપાડુ ગેંગ ફરી રહી હોવાની બાતમી હકીકત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી અને આ ગેંગ એક ઘરમાં દરવાજો તોડી ત્રાટકે તે પહેલા જ ઘટના સ્થળે એસઓજી પહોંચી જતા ગેંગના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું, જેને લઈને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। વિગત પ્રમાણે રાજકોટના અક્ષર માર્ગ પર આવેલી ચિત્રકૂટ ધામ સોસાયટીની શેરી નંબર 2માં આવેલા એક મકાનમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી। રાત્રિના 8 વાગ્યાના અરસામાં મકાનનો દરવાજો તોડી ગેંગ ઘરમાં પ્રવેશે તે પહેલા જ એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જેને લઈ ગેંગના સભ્યો અને એસઓજીની ટીમ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું। ધાડપાડુ ગેંગ દ્વારા પોતાની સાથે લાવવામાં આવેલા અણીદાર પથ્થર સહિતના હથિયારો વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું તો પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી। આ ઘર્ષણમાં ગેંગના બે સભ્યો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે, તો પીએસઆઈ ડીબી ખેરને પણ ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને માલવીયાનગર પોલીસ મથકમાં આઈપીસીની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એસઓજીના હાથે ઝડપાયેલી આ ગેંગ મૂળ દાહોદની હોવાનું જાણવા મળી રહ્યું છે। બે આરોપી હાલ સારવાર હેઠળ છે તો બે ફરાર થઈ ગયા છે। પોલીસે આ ગેંગ પાસેથી 3 જેટલા વેપન પણ કબજે કર્યા છે। પોલીસે ચોરી થતી અટકાવવાની સાથે સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે।